हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। धोरण 8 चैप्टर 15 એમાં ભૂકંપ સામે રક્ષણ એટલે કે કઈ રીતે આપણને રક્ષણ આપવું તે છે કે આગળના પાના ઉપર જાણ્યું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી, એટલે કે તેનું અગાઉથી અનુમાન થતું નથી। આપણે એ પણ જોયું કે તે ખૂબ જ વિનાશક હોય છે, એટલા માટે એ જરૂરી છે કે દરેક સમયે આપણે આપણી જાતના રક્ષણ માટેના જરૂરી પગલાં લઈએ। એટલે આપણે ખુદે કઈ રીતે બચવાનું છે તે આપણે કરવાનું છે। એમાં સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ જ્યારે ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ હોય છે ત્યાં લોકોએ વધારે તૈયાર રહેવું જોઈએ। સૌપ્રથમ આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓને સહન કરી શકે। એટલે કઈ રીતે મકાન બાંધવાના, તો કે તે ભૂકંપ આવે, કેવો મોટો ભૂકંપ આવે તો પણ તે સહન કરી શકે તેવો ઇમારત માટેની આધુનિક ટેકનોલોજી આ શક્ય કરી શકે છે। ભૂકંપ સલામત હોય તેવા માળખા ઊભા કરવા એ સલાહભર્યું છે। હવે યોગ્ય આર્કિટેક્ટ અને માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરો, એટલે કે કોનો સંપર્ક કરવાનો છે, તો કે એન્જિનિયરનો। હવે ઉચ્ચ સિસ્મિક વિસ્તારોમાં ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી અને લાકડાનો ઉપયોગ વધુ સારો છે। છાપરાઓને બને તેટલા હળવા રાખવા જોઈએ, કદાચ જો માળખું પડી જાય તો મોટું નુકસાન ન થાય। એટલે કે છાપરા પડી જાય તો શું થાય, મોટું નુકસાન ન થાય, થોડું એવું નુકસાન થઈ શકે। હવે કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલો હોય તો સારું પડે, જેથી તે સરળતાથી પડી શકે નહીં, એટલે કે દિવાલને અડાડીને રાખવાનું। જ્યારે દિવાલ, ઘડિયાળ, ફોટોફ્રેમ કે પાણીનો ગીજરો લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે। એટલે કે દિવાલ ઘડિયાળ છે, ફોટોફ્રેમ છે, જ્યારે ભૂકંપ આવે ત્યારે ધ્યાન રાખવું કે તે લોકો ઉપર ના પડે। કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે છે, માટે જરૂરી છે કે બધી ઇમારતો, ખાસ કરીને કેવી રાખવાની, ઊંચી ઇમારતો અને અગ્નિશામકોને ચાલુ સ્થિતિમાં હોય। કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય થયું છે। હવે ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ગાંધીનગર મુકામે આવેલ છે। ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવાના નીચેના પગલાં લો। જો તમે ઘેર હો તો ટેબલ નીચે આશ્રય લો અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી એ જ જગ્યાએ રહેવાનું છે। તમારી પર પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુથી શું કરવાનું છે, આપણે દૂર રહેવાનું છે। જો તમે પથારીમાં હો તો ઊભા ન થાઓ, તકિયાથી માથાનું રક્ષણ કરો, એટલે કે તકિયાને માથા ઉપર રાખીને તેનું રક્ષણ કરવાનું છે। જો તમે બહાર હો તો ઇમારતો, વૃક્ષો તથા ઉપરથી પસાર થતી વિદ્યુતની લાઇનોથી દૂર ખુલ્લું સ્થળ શોધો। શું કરવાનું છે કે જ્યાં ખુલ્લું મેદાન હોય તે શોધવાનું છે। જમીન પર બેસી જાઓ અને જમીન ઉપર શું કરવાનું, બેસી જવાનું। જો તમે મોટર કે બસમાં હો તો બહાર ન આવો। વાહન ચાલકને ધીમે ધીમે ખુલ્લા સ્થળ સુધી ચલાવવાનું કહો, જ્યાં સુધી ધ્રુજારી ન અટકે ત્યાં સુધી શું કરવાનું, બહાર આવવાનું નથી।